ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પડી રહેલી આઠસો બાર સાયકલો જિલ્લામાંથી કાઢ ખાઈ રહી છે ત્યારે વર્ષ બે હજાર પંદરમાં પ્રવેશોત્સવમાં ફાળવવામાં આવી હતી બારસો બાવન સાયકલો તાત્કાલિક સમયે ચારસો છવ્વીસ સાયકલો લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કુલ આઠસો બાર સાયકલો વિતરણ કરવામાં આવતા પડી રહી હતી છેલ્લા આઠ વર્ષથી આઠસો બાર સાયકલો પડી રહી છે મૌદાના કુમાર કન્યા પ્રાથમિક શાળામાં પડી રહી છે એકસો પચાસ સાયકલો નડિયાદના ઉત્તરસંડામાં પડી રહી છે ચારસો છવ્વીસ સાયકલો કપાળવંશમાં ઓગણચાળીસ સાયકલો કાટ ખાઈ રહી છે ખેડામાં અગિયાર સાઇકલો કાટ ખાઈ રહી છે ત્યારે આઠસો એકસો છ્યાસી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે ખેડા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સમાજ કલ્યાણ વિભાગ સાથે કલેક્ટરની બેઠક યોજાઈ હતી સમગ્ર મામલે જિલ્લાના કલેક્ટર અમિત પ્રકાશ યાદવે નિવેદન આપ્યું હતું કે સરકાર દ્વારા ગ્રામિકો એજન્સીઓને નામ સોંપવામાં આવે છે એજન્સીઓ દ્વારા ખાનગી જગ્યાએ રાખી ત્યાં સાયકલના પાર્ટ્સ રાખી સાયકલને તૈયાર કરે છે સાયકલ તૈયાર થયા બાદ સાયકલોની ગુણવત્તા અધિકારીઓ દ્વારા થાય છે તપાસ હોલોગ્રામ સહિતના માપદંડો ચકાસી સમાજના કલ્યાણ વિભાગને સાયકલો લે છે પોતાની હસ્તક સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલો લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે છે જૂની પડેલી સાયકલો મામલે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ તરફથી અને અનસૂચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી આદિજાતિ વિકાસ કલ્યાણ તરફથી સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને વિના મૂલ્યે સાયકિલ સહાય આપવામાં આવી છે આપવામાં આવે છે આમાં ગ્રીમકો તરફથી એક એજન્સી નક્કી કરવામાં આવે છે આ એજન્સી બગેર ફિટેડ અનફિટેડ સાયકલો દરેક તાલુકામાં લાવે છે ત્યાં ફિટ કરે છે પછી થર્ડ પાર્ટી તરીકે ત્યાં એનો હોલોગ્રામ લગાવીને ચેકિંગ થાય છે આ પછી આ જિલ્લાની જે વિકસતી જાતિની કચેરી છે અથવા અનુસૂચિત જાતિની કચેરી છે ટ્રાઇબલની કચેરી છે એ લોકો એનો કબજા લેતા હોય છે તો આ કામગીરી હજી સુધી થઈ નથી આ હજી જે એજન્સી નક્કી થયેલી છે એમના હવાલે છે જ્યારે ગુજરાત સરકારના જિલ્લાના પ્રતિનિધિ આ સાયક્લોના કબજા લેશે ત્યારે સેમ્પલ ચેક કરીને હોલોગ્રામ સાથે ખરાઈ કરીને જ લેવાના છે તો ગુજરાત સરકારના કોઈ નુકસાનામાં થતા હોય એવું ધ્યાને આવેલ નથી કારણ કે જિલ્લાના અધિકારીઓ જ્યારે કબજા લેશે કરીબ નવ હજાર જેવો સાયકલો જે આવવાની છે અત્યારે એ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં એ લોકો રાખે છે અને જ્યારે એ કબજા લેશે ત્યારે વિગતવાર ખરાઈ કરીને આપણે કબજા લેવામાં આવશે બિલકુલ દેખીએ ગ્રીમકો ગ્રીમકો કોઈ પાર્ટીને ટેન્ડર કરીને આપે કે ફલા પાર્ટી એને ફિટ કરીને ગુજરાત સરકારના જિલ્લા સ્તરના અધિકારીને કબજા સોંપશે આ જો કોઈ પણ માલ બગડે કાર્ટ લાગે અથવા કોઈ ટેકનિકલ ખરાબી હોય તો એ માલ સ્વીકારવામાં જ નહીં આવે અને તો અત્યારે જે નફા નુકસાન જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એ થર્ડ પાર્ટીની છે તો આપણે તો ચોખ્ખા માલ સ્વીકારવાના છે તો અત્યારે જે સ્થાનિક સ્તરે જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મારફતે મને જાણકારી મળી છે તો અમારી ટીમ તરફથી જે અમે લોકો તપાસ કરાવી છે અત્યાર સુધી જિલ્લા પ્રશાસન વતી એનો કબજા લેવામાં આવ્યું નથી હું આપને એનો જવાબ આપી શકીશો નહીં હું મીડિયા મારફતે બધાને કહું છું કે અગર કોઈ પણ આ પ્રકારે ભૂતકાળમાં પણ થયેલું હોય તો આપ મને રજૂ કરો હું ડિટેલ તપાસ કરાવીને એનો જે કંઈ નફા નુકસાની થઈ હોય તો કંપનીને લઈને આગળની કાર્યવાહી કરીશું